મહારાષ્ટ્રમાં અનામતના મુદ્દે મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા અપાયેલા બંધના એલાનને પગલે ગુજરાતની એસટી બસોને ગુજરાતની હદમાં જ અટકાવી દેવામાં આવી હતી, જ્યારે આંદોલન હિંસક બનતા બીજા દિવસે પણ સાપુતારા સહિતના ગુજરાતની હદમાં એસટી બસોને અટકાવવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર રાજ્યમાં સેવા આપતા એસટી બસોને સાપુતારામાં અટકાવી દેવામાં આવતા અસંખ્ય મુસાફરો રચડી પડ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં સરકારી વાહનોની તોડફોડ યથાવત રહેતા શુક્રવારે પણ બસ સેવા અટકાવી દેવામાં આવી હતી. આજે મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન નિમિત્તે આજે મહારાષ્ટ્ર બંધની જાહેરાત થયેલ છે, જે પૈકી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મહારાષ્ટ્રમાં સંચાલન થતી બસો તમામ બસોને હાલ સાપુતારા સુધી સ્થગિત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં બંધ હોવાના કારણે કોઈ અનિશ્ચિત બનાવ ન બને અને રાજ્યના એસટી નિગમની બસોને નુકસાન ન થાય, પેસેન્જરોને હાલાકી અને હેરાનગતિ ન થાય, સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા આજે હાલ પૂરતું મરાઠા આંદોલન નિમિત્તે અને બંધના નિમિત્તે સાપુતારા ખાતે સ્થગિત કરવામાં આવી છે. જેવું આંદોલન બંધ થશે અને વડી કચેરીઓથી આદેશ અનુસાર ફરીથી સંચાલન શરૂ કરવામાં આવશે.